ધોરાજીમાં ઋતુના પહેલા વરસાદમાં જ અનેક રસ્તાઓ બિસ્માર બની ગયા છે, ત્યારે રોષે ભરાયેલી મહિલાઓએ પ્રાંત અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં સતત 5 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈ અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે. તોપલેટા રોડ પર આવેલ રસુલપરા વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેને લઈને બાળકો, વૃદ્ધ અને મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિસ્તારની મહિલાઓ એકત્રિત થઈ હતી અને તંત્ર સામે અનેક આક્ષેપો કરી પ્રાંત અધિકારીને રજૂઆતો કરી હતી. અફસાના બેન, અત્યારે રસુલપરા ઉપલેટા રોડ પર અહીંયા અમે રહીએ છીએ. અત્યારે સાવ વરસાદ સામાન્ય છે અને વધારે વરસાદ આવે તો અમે શું કરીએ? એટલે અત્યારમાં જ અમારે ગારો કીચડ છે, વધારે આવે તો શું કરીએ? બહાર નીકળવાનું જ ના રહીએ ને. હા, કેટલી વાર કરી, કોઈ જવાબ દેતું નથી. કોઈ જવાબ દેતું નથી, આવતું નથી કોઈ. દર વર્ષે આ જ રામાયણ ચાલુ હોય છે. અમારી માંગ છે ગટર બનાવો ને રોડ બનાવો, એટલે પાણી વ્યવસ્થિત વહ્યું જાય ને રોડ ઉપર સાધન માણસ સરખી રીતે ચાલે. ધોરાજીના જે રસુલપરા વોર્ડ વિસ્તારની રસ્તાની તમે વાત કરી રહ્યા છો, તો આ વિસ્તાર છે ત્યાં ભૂગર્ભ ગટર નું જે માળખું છે તે ત્યાં હાલ આવેલું નથી. અને હાલ ધોરાજી નગરપાલિકામાં જે 12 વર્ષ પહેલા ભૂગર્ભ ગટર યોજના ફેઝ 1 અમલમાં આવેલો હતો, અને આ ફેઝ 1માં જે વંચિત રહી ગયેલા વિસ્તારો છે તે પૈકીનો આ રસુલપરાનો એક વિસ્તાર આવેલો છે. અને સક્ષમ કક્ષાએ તેની દરખાસ્ત મોકલી અને મંજૂરી અર્થે સાદર કરેલી છે. તો ભવિષ્યમાં જ્યારે પણ ભૂગર્ભ ગટરનું આ વિસ્તારને લાભ મળશે ત્યારબાદ આ સરકારશ્રીના નિયમ પ્રમાણે ભૂગર્ભ ગટર યોજના સાકાર થયા બાદ ત્યાં રોડ રસ્તાનું કામ છે તે ચાલુ કરી દેવામાં આવશે. પરંતુ ત્યાં સુધી હાલ રજૂઆતો મળેલી છે કે ત્યાં કિચડનું સામ્રાજ્ય છે, હાલ વરસાદને લીધે કાચા રસ્તા હોય અને આ સમસ્યા થવી સ્વાભાવિક છે. તો ત્યાં નગરપાલિકા કક્ષાએથી મેટલિંગ લેવલે જે કંઈ કામગીરી કરવાની થતી હોય ને, રસ્તાને મોટરેબલ બનાવવાનો થતો હશે, તો તે સક્ષમ કક્ષાએથી સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે. જીનતબેન, શું બેન તમારા વિસ્તારમાં પ્રશ્ન છે? અમારો ગારોનો પ્રોબ્લેમ છે અને અમારો રસુલપુરામાં રહી છીએ અમે 6 નંબરમાં. અમને યાર કોઈ જવાબ નથી દેતું. ભોલુભાઈ કરીને છે, એને કહેવા જાય છીએ, તમને કોઈ દી અમને એમ નથી કીધું કે આ કાંઈ કામ કરી. અમે તમે તમારા સુધરાય સભ્યને રજૂઆત કરી. હા, એ સુધરાય સભ્યનું નામ છે. એ અમારી રજૂઆત ન સાંભળતા હોય તમે નગરપાલિકાએ રજૂઆત કરી? હા, કરી છે, અરજી આવી દીધી છે. અમે શું કહેવામાં આવ્યું તમને? એ ક્યાં થઈ જાય, હજી થયું નથી. ને રોડની પાસ માંગણી થઈ ગઈ હતી, હજી પૈસા ખવાઈ ગયા છે, હજી કોઈ કર્યું નથી કાંઈ.